नमस्कार विद्यार्थी मित्रों, आज फरी एक बार आप धोरण सात गुजराती मध्यम विषय गणित प्रकरण एक पूर्णांक संख्याओ विषे आग अभ्यास करीशुं। तो आज आप सरवाळा तटस्थता गुणधर्म विषे शीखीशुं। तटस्थता एटले शुं? तो जेना आववाथी परिणाममां कोई फर्क पड़तो नथी तेने आपणे तटस्थता कहीशुं। जेम के જ્યારે આપણે પૂર્ણ સંખ્યામાં શૂન્ય, યાદ રાખો મિત્રો, શૂન્ય ઉમેરીએ છીએ ત્યારે આપણને તે જ પૂર્ણ સંખ્યા મળે છે, એટલે કે એનો જવાબ એની એ જ સંખ્યા આપણને મળે છે। પૂર્ણ સંખ્યા માટે શૂન્ય એ તટસ્થ છે। ફરીથી સમજો, જ્યારે આપણે પૂર્ણ સંખ્યામાં શૂન્ય ઉમેરીએ ત્યારે આપણને તે જ સંખ્યા મળે છે। પૂર્ણ સંખ્યા માટે શૂન્ય એ તટસ્થ સંખ્યા છે। કેવી રીતે? તો અહીંયા જો ઉદાહરણ મેં લખ્યા છે, સાત વત્તા શૂન્ય બરાબર સાત, એટલે કે આના પરિણામમાં કોઈ જ ફેરફાર નથી। ચૌદ વત્તા શૂન્ય બરાબર પણ ચૌદ, 222 વત્તા શૂન્ય તો પણ 222, 1240 વત્તા શૂન્ય બરાબર 1240, -9 વત્તા શૂન્ય બરાબર -9, -24 વત્તા શૂન્ય બરાબર -24, -563 વત્તા શૂન્ય બરાબર 563, એટલે કે શૂન્ય એ સરવાળા માટે તટસ્થ સંખ્યા છે। તટસ્થ એટલે કે જેના ઉમેરાવાથી કોઈ પણ પરિણામમાં ફરક પડતો નથી, જેને આપણે તટસ્થ સંખ્યા કહીશું। બરાબર છે। હવે બીજો એક મુદ્દો છે કે પૂર્ણાંક સંખ્યાને જોડી લખો જેનો એ સરવાળો -3 હોય, બી તફાવત -5, સી તફાવત 2 હોય અને સરવાળો શૂન્ય હોય। બરાબર છે। તો અહીંયા તમે જોશો કે -1 વત્તા -2, જો બે પૂર્ણાંક સંખ્યા થઈ જોડી, હવે એમાં શું આપણને કહ્યું છે કે સરવાળો કરવાનો છે જેનો જવાબ -3 હોય। તો જુઓ, -1 વત્તા -2 બરાબર, સરવાળો કર્યો, જવાબ કેટલો આવ્યો? -3। અથવા -5 વત્તા 2, હવે 5માંથી 2 જાય તો 3 રહે, પણ અહીંયા સંખ્યા કઈ છે મોટી? માઇનસ વાળી, તો એની નિશાની અહીંયા લગાવશો એટલે -3। બરાબર છે। બીમાં શું આપણને કહ્યું છે? તફાવત -5 હોવો જોઈએ, તો અહીંયા જુઓ -9। હવે અહીંયા તમે જોશો કે માઇનસ અને પછી કૌંસમાં પણ -4 છે, એનો મતલબ એવો થાય જેમ આગળ તમને સમજાવ્યું હતું કે માઇનસ માઇનસ પ્લસ, એટલે કે -9 વત્તા 4 બરાબર -5, કારણ કે 9માંથી 4 જશે તો 5 વધશે, પણ નિશાની કોની આવશે? મોટી સંખ્યા હોય એની, તો અહીંયા મોટી સંખ્યા છે 9, તો માટે -5। અથવા તો -2 -3, તો માઇનસ માઇનસ પ્લસ, એટલે 3માં 2 ઉમેરો 5 અને નિશાની છે માઇનસ, તો અહીંયા થશે -5। સીમાં છે તફાવત 2 બરાબર, તો -7 માઇનસ કૌંસમાં -9, ફરીથી ઉપરની જેમ માઇનસ માઇનસ પ્લસ, એટલે -7 વત્તા 9, 9માંથી 7 જાય તો 2 અને મોટી સંખ્યા અહીંયા છે 9, તો એની નિશાની પ્લસ છે, પ્લસની નિશાની આપણે જનરલી લખતા નથી। અહીંયા જુઓ, 1 માઇનસ કૌંસમાં માઇનસ, એટલે માઇનસ માઇનસ પ્લસ થશે, એટલે 1 વત્તા 1 બરાબર 2। અને છેલ્લે છે ડી, સરવાળો શૂન્ય થતો હોય, તો -10 વત્તા 10 બરાબર, એટલે કૌંસ ખોલે એટલે -10 વત્તા 10 બરાબર શૂન્ય। અથવા તો 5, હવે પ્લસ ઇન્ટુ માઇનસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ, તો ઇઝ ઇક્વલ ટુ 0। બરાબર છે। તો આમ તમે જોશો કે પૂર્ણાંક સંખ્યાઓની જોડીઓ આપણે લખી અને જે પ્રમાણે આપણી પાસે જવાબ માંગવામાં આવ્યા છે એ પ્રમાણે આપણે એના જવાબો પણ લખ્યા છે। હવે આના આધારે
આ જે જોડીઓ લખી છે એના આધારે તમારી પાઠ્યપુસ્તકમાં એક એક્સરસાઇઝ આપવામાં આવી છે, જેનો ફોટો હું તમને મોકલીશ અને એ તમારે ઘરે તમારી નોટબુકમાં સોલ્વ કરવાનો રહેશે. ધન્યવાદ.